વધુ માહિતી મેળવી અને મળીએ નેચરોપેથી એક્સપર્ટ ડોક્ટર પ્રાર્થના મહેતાને. ગુડ મોર્નિંગ પ્રાર્થનાબેન. ગુડ મોર્નિંગ જલ્પા. આજકાલ લગભગ બધાને સતાવતી ખોળાની સમસ્યા વિશે આજે આપણે વાત કરવાના છીએ, તો આ ખોળાના થવાનું કારણ શું હોય છે? જલ્પા, ખોળા થવાના ઘણા બધા કારણો હોય છે, પણ મોટા ભાગે વાળ વ્યવસ્થિત ધોવામાં ના આવે તો, વાળમાં સફાઈ રાખવામાં ના આવે તો ખોળો થઈ જતો હોય છે. આ ઉપરાંત આધુનિક મોડર્ન સાયન્સ એક જાતનું ફંગલ ઇન્ફેક્શન એવું પણ કહે છે કે સ્કીનનું એક જાતનું ઇન્ફેક્શન. ખોડો એટલે કે એક જાતની ફોતરી માથામાંથી ખર્યા કરવી, સફેદ ફોતરી, જેમ કે ઈસબગુલની ભૂસી હોય એ ટાઈપની ફોતરી માથામાંથી ખરે એને ખોડો કહેવામાં આવે છે. અને આજકાલ કોમન પ્રોબ્લેમ છે, 80% લોકોને ખોડાની બીમારી હોય છે. એના કારણે માથામાં ખંજવાળ આવતી હોય છે અને આખું જે વાળ સૌંદર્ય છે એ ખરાબ લાગતું હોય છે. અને જે બીજા કારણોમાં જોઈશું તો વાળની અસ્વચ્છતા તો આવી જ ગઈ, ઉપરાંત ઘણી વખત ઇન્ટરનલ પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. એ લોહી વિકાર નામનો જે ચામડીનો રોગ છે એમાં ખોડાને ગણ્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ચામડીના ઘણા બધા રોગ છે એમાં એક દારૂણક નામનો રોગ છે જેને ખોડો કહેવામાં આવે છે. તો લોહી વિકાર પણ કહી શકાય, એક કારણ લોહી વિકાર પણ ગણી શકાય. આ ખોડા થવાના લક્ષણો શું હોય છે? ખોડામાં ખૂબ ખંજવાળ આવી એ મુખ્ય લક્ષણ છે, અને સફેદ ફોતરીઓ માથામાંથી ખર્યા કરવી એ પણ ખોડાનું લક્ષણ છે. આ ઉપરાંત વાળ ખરી જવા, વાળમાંથી ચમક જતી રહેવી, વાળની લંબાઈ ના વધવી અને ટાલ પડી જવી. અને જલ્પા, ખોડામાં પણ એક જ જાતનો નથી, બે જાતના ખોડા હોય છે. એક હઠીલો ચીકણો ખોડો જેને કહેવાય છે, અને એક શુષ્ક ખોડો કે જે સાધારણ હોય છે. અને જે સોરાયસિસ નામની વ્યાધિ છે એ જે ચીકણા ખોડો છે એમાં જ આવી જાય છે. એટલે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મને સાધારણ ખોડો છે અને ટ્રીટમેન્ટ ના કરાવે તો એ પછી આગળ જતા એમાંથી સોરાયસિસ નામની વ્યાધિ થઈ જતી જોવા મળે છે. આજે ખોડાની સમસ્યા છે એનો ઉકેલ શું? ખોડા માટે તો પેલા ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરીને જ આવતા હોય છે કે લીંબુ માથામાં લગાવ્યું, દહી માથામાં લગાવ્યું, ઘરેલું ઉપચાર લોકો કરીને આવતા હોય છે, સાધારણ ખોડો મટી જાય છે. પણ જે ફંગલ ઇન્ફેક્શન છે અથવા તો જે લોહી વિકારથી ખોડો થયો છે એ બાહ્ય ઉપચારથી મટતો નથી, એના માટે આભ્યંતર ઉપચાર પણ કરવા પડે છે. એટલે કે ઇન્ટરનલ ખાવાની દવા પણ લેવાની હોય છે અને બાહ્ય ઉપચાર પણ કરવા પડે છે. આપણે કુદરતી ઉપચારમાં જોઈશું તો ખોડા માટે આભ્યંતર તરીકે લોહી ચોખ્ખા કરે એવી વનસ્પતિ લેવાની છે. તો એમાં જોઈશું તો લીમડો લોહી ચોખ્ખું કરે છે. બાકુચી નામની વનસ્પતિ છે એ પણ લોહી ચોખ્ખું કરે છે. કુંવાળીઓ, ચક્રમર્ધ એ પણ લોહી ચોખ્ખું કરે છે. આ બધી વનસ્પતિનો જો રસ પીવામાં આવશે, એ પીવાનો જ પણ છે અને લીમડાનો રસ લગાવવાનો પણ છે. આ જેટલી જેટલી વનસ્પતિ લોહી ચોખ્ખી કરે છે, જેમ કે બાકુચી છે, લીમડો છે, ચક્રમર્ધ છે, આ દરેક વનસ્પતિ છે ફંગલ ઇન્ફેક્શન મટાડે છે. એને માથામાં લગાવવાનો છે એનો રસ, અને એ રસ પીવાનો પણ છે, તો ખોડો દૂર થઈ જશે. બીજું કે વાળને એકાંતરે ધોવા જોઈએ. ખોડા વાળી વ્યક્તિ શું કરે છે કે માથામાંથી વાળ ઉતરતા હોય છે, ખોડા વાળા પેશન્ટને ખૂબ જ માથામાંથી વાળ ઉતરી જતા હોય છે, એટલે એ લોકો માથું ધોતા નથી. એ મોટી ભૂલ છે, એમને ડર લાગતો હોય છે કે માથું તો વળી વધારે વાળ ઉતરી જશે. બિલકુલ સાચી વાત છે, પણ ખરેખર આ માન્યતા ખોટી છે કે જેટલી વાળની સફાઈ રાખવામાં આવશે, જેટલા વાળ સ્વચ્છ હશે એટલા વાળ ઓછા ઉતરશે. વાળની સફાઈ ખૂબ જ મહત્વની બાબત છે. એટલે આપણે તો વાતાવરણમાં ખૂબ પોલ્યુશન હોય છે, ડસ્ટ ખૂબ હોય છે, ધૂળવાળા માથું હશે, ધૂળવાળા વાળથી જો ખંજવાળ આવશે અને એમાં જો પાણી લાગશે અથવા તો પરસેવાના કારણે પણ ખોડો થઈ જતો હોય છે. પરસેવો અને ડસ્ટ બંને ભેગું થશે તો પણ ફોતરી બાજી જતી હોય છે. રોજ વાળ આયુર્વેદિક અથવા તો હર્બલ કુદરતી ઉપચાર, જેમ કે આમળા, અરીઠા, સિકાકાઈ, કુદરતી ઉપચારોથી જો વાળ ધોવામાં આવશે તો ખોડાની સમસ્યા નથી થતી. આ ઉપરાંત એક સાદો ઉપચાર તને બતાવું તો હરડેનું ચૂર્ણ લેવાનું અને ગોટલીનું ચૂર્ણ બંને સમાન ભાગે ભેગું કરવાનું અને દહીંમાં મિક્સ કરવાનું અને પલાળીને માથામાં લગાવવાનું. 2 કલાક પછી વાળ ધોઈ લેવાના. નિયમિત પ્રયોગ કરવામાં આવશે તો ખોડાની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત જલ્પા તેલની વાત કરીશું તો લીમડાનું તેલ માથામાં નાખવામાં આવશે તો ખોડો દૂર થઈ જાય છે. આ લીમડાનું તેલ કેવી રીતે બનાવવાનું? લીમડાનું તેલ ઘરે બનાવવું હોય તો પણ બનાવી શકાય. ઘરે બનાવવું હોય તો લીમડાની જે લીંબોળી આવે છે
એને લસોટીને વાટી નાખવાની અને પછી તલના તેલમાં પલાળી દેવાની અને પછી એનું તેલ બનાવવામાં આવે છે. પણ બેટર તો એ જ છે કે જે માર્કેટમાં લીંબોળીનું તેલ મળતું હોય છે, જેમ કે આપણે મગફળી માટે સિંગદાણાનું તેલ આવે છે ને, એવી જ રીતે લીંબોળી જે છે લીમડાની એનું તેલ મળતું હોય છે. માર્કેટમાંથી લઈ લેવું વધારે સારું પડશે. કરંજનું તેલ પણ લઈ શકાય. સીતાફળના બીજ આવે છે, સીતાફળના બીજનું તેલ પણ આવે છે, પણ વધારે સારું પડશે લીંબોળીનું તેલ અને કરંજનું તેલ. એ બંનેમાંથી કોઈ પણ એક તેલ નિયમિત અઠવાડિયામાં 3 વખત માથામાં લગાવવાનું છે. અને આ તેલની શિરોધારા કરવામાં આવશે તો પણ ખોડો મટી જાય છે, માથામાં મસાજ કરવામાં આવશે તો પણ મટી જાય છે, કડવા લીમડાની પેસ્ટ માથામાં લગાવવામાં આવે તો પણ ખોડો મટી જાય છે. અને આભ્યંતર રીતે લોહી ચોખ્ખું કરે એમ એક મજીઠ નામની વનસ્પતિ આવે છે, એ મજીઠનો ઉકાળો પીવાથી પણ ખોડો દૂર થઈ જાય છે. પ્રાર્થના, મને એક બીજી માન્યતા એવી હોય છે કે જો તમે લીંબુનો સામાન્ય ખોડો થતો હોય અને લીંબુનો ઉપયોગ કરો માથામાં ઘસવાનો કે લીંબુના રસનો, તો એ એસિડિક હોવાથી વાળ સફેદ થઈ જાય છે. તો શું આ વાત સાચી છે? વધારે પડતું ના કરવું જોઈએ. કઈ પણ વસ્તુ જયારે ઔષધ તરીકે વાપરવાની હોય છે ત્યારે એનું લિમિટ રાખવાની હોય છે. એટલે મારા હિસાબે તો દરેક દર્શક મિત્રોએ જો માથામાં લગાવવું હોય તો એકલું લીંબુ નથી લગાવવાનું, લીંબુ સાથે મધ મિક્સ કરવાનું, કેળું મિક્સ કરી શકાય, મેથી દાણા મિક્સ કરી શકાય. ઘરેલું ઉપચારમાં જઈશું તો લીંબુ, મધ, કેળું, લીમડાના પત્તા, જાસૂદના ફૂલ, આ બધું મિક્સ કરીને, અને આ બધું ના હોય તો જે અવેલેબલ હોય એ. ઘણી વખત ઘરમાં એકલી મેથી જ પડી છે તો મેથી અને દહીં એ પણ લગાવી શકાય. અઠવાડિયામાં એક વખત મેથી ને દહીં લગાવ્યું, બીજી વખતે મેથી અને લીંબુ અને મધ એ રીતે મિક્સ કરીને લગાવ્યું. કુવારપાઠું પણ માથામાં લગાવી શકાય છે. ઘરમાં જેટલી જેટલી કુદરતી વનસ્પતિ હોય, જે લોહી ચોખ્ખું કરતી હોય અથવા તો જે ખોડાને દૂર કરે એ રીતની વનસ્પતિ હોય, જેમ કે મેથી દાણા છે, કુવારપાઠું છે, એ બધું માથામાં લગાવી શકાય. અને તું કે છે એકલું લીંબુ ના લગાવવું સારું, નહીં લગાવવાનું. પ્રાર્થનાબેન, તમે જે ખોડા વિશેની ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રોને આપી એ બદલ થેન્ક યુ સો મચ. વેલકમ. ખોડાની સમસ્યાનો ઉકેલ તો તમને મળી ગયો છે, પણ એટલી જ ઉપયોગી છે આજની નેચરોપેથી ટીપ, તો ચાલો જાણી લો. અઠવાડિયામાં 3 વખત હલકા હાથેથી વાળમાં તેલની મસાજ